નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાયા બાદ હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાઈવે પરની જે કાસો આવેલી છે ત્યાં મોટી કરવાની કાર્યવાહી કામગીરી કરવામાં આવી રહી છે. આપ જુઓ કે જ્યાં જુઓ ત્યાં ઠેઠે વડોદરા શહેરમાં પાણી ભરાયા હતા અને પાણી ભરાવાને લઈને વડોદરા શહેરમાં જે તારાજી સર્જાઈ હતી, પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે કે વડોદરાના હાઈવે પરની જે તમામ જે કાસો છે તેને કોહળી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આપ જુઓ કે એક આજવા ચોકડીથી લઈને વાઘોડિયા ચોકડી સુધીનો જે તમામ જે કાસોનો જે પટ્ટો છે આ પહોળી કરવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો છે. ને તમામ ક્લેચમેન્ટ જે એરિયા છે, તમામ જે એરિયા છે એને પહોળી કરવાનો નિર્ણય અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે કે પાણી વધુ અહીંયાથી નીકળી જાય અને સીધું જે રૂટ આપેલો છે એ રૂટનો પાણી સીધું તેનો નિકાલ થાય તે પ્રકારની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી છે. આપ જુઓ તે અત્યારે જેસીબી મારફતે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા હાઈવે પર પહોંચી છે અને દરેક જગ્યા ઉપર આ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને આ તમામ જે આ કાસો આવેલી છે હાઈવે પરની, એ તમામ કાસો છે અત્યારે કચરાથી ભરેલી કાસો છે, પાણીથી ભરેલી કાસો છે, અત્યારે પહોળી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે તમામ જે પાણી છે તેનો અવરોધ ના રૂપે અને એ પાણી જે સડસડાટ છે નિકાલ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે અને ચોક્કસથી કહી શકાય કે આપ જુઓ એક બાજુનો જે કાસ છે એ કાસ જે પ્રકારે નકરો અંદર કાસની અંદર કચરો જોવા મળી રહ્યો છે અને કાસને આ પહોળી કરે તો પાણીનો સત્વરે આ નિકાલ થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે અત્યારે વડોદરા મહાનગરપાલિકાની ટીમ આ હાઈવે પરની તમામ જે મોટાભાગની જે કાસો છે એ પહોળી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સમગ્ર ટીમ વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે અને જે પ્રકારે અત્યારે સતત આ કાસ છે એ કાસ પહોળી કરવામાં આવી રહી છે. આપ જુઓ કે વડોદરામાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી, લગભગ ચાર દિવસ સુધી લોકો પાણીની અંદર રહ્યા હતા અને સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું હતું. જે વિશ્વામિત્રી નદીના પાણી સમગ્ર વડોદરા શહેરને ભરખી ગયું હતું અને તેને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સંપૂર્ણપણે જે હાઈવે પરની જે કાસો આવેલી છે તે પહોળી કરવામાં આવે તેને લઈને અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત આ પ્રકારની કામગીરી અત્યારે સત્વરે હાથ ધરી છે. અને ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને અધિકારીઓ આ કામગીરી નિરીક્ષણ પણ કરી રહ્યા છે, તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ પરંતુ જે પ્રકારે હાઈવે પરની જે તમામ જે કાસો છે હવે પહોળી કરવાનો નિર્ણય કેટલો સાબિત થાય છે આવતો આવનારો સમય જ બતાવશે. પરંતુ ચોક્કસથી જે પરિસ્થિતિ સર્જાઈ હતી પૂરની પરિસ્થિતિ બાદ હવે આ કાસ છે પહોળી કરવાનો નિર્ણય લીધો. આપણી સાથે અધિકારી શ્રી છે સોલંકી સાહેબ, તેની સાથે વાત કરીશું. જે પ્રકારે આ સાહેબજી શું કહેશો, આ કાસ પહોળી કરવાનો નિર્ણય લીધો છે, શું આમાંથી કેવી રીતે આમ બચી શકાશે, કારણ કે શું કાર્યવાહી આમાં અત્યારે કરવામાં આવી? એટલે અત્યારે એક્ચ્યુઅલી એવું છે કે પાણીમાં આમ તો કાસ છે જ, પણ જે જગ્યાએ બોટલ લીક થયું છે એ જગ્યાએ થોડું પહોળું કરીને પાણીનો ઇઝી નિકાલ થઈ જાય એ માટેની વ્યવસ્થા કરીએ. ફાયદો શું થશે વડોદરા પર? ફાયદો થશે કે અત્યારે આપણું હાઈવેનું પાણી જે અંદર આવે છે આવા જે જગ્યાએ બંધ થઈ ગયું છે એને લીધે ફ્લો સીધો થઈ શકતો નથી, એટલે એની જગ્યાએ આપણે ફ્લો સીધો મળશે અને સિટીમાં આવતું આપણે રોકી શકીશું પાણી. જે પ્રકારે વડોદરા વાસીઓને એક ફાયદો મળશે, કારણ કે ઉપરનું જે પાણી એટલે હાઈવે તરફનું જે સીધું પાણી વડોદરા શહેરમાં એન્ટર થતું હોય છે અને એ પાણીના લીધે ઠેરઠેર વડોદરા શહેરમાં પાણી ભરવાની સમસ્યા સામે આવતી હોય છે. આ વોટર લીકના લીધે જ આ પાણી જે સર્જાયેલી પરિસ્થિતિ હતી અને હવે તેને આ પહોળી કરવા માટેની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે અને તમામ આ જે કાસો છે એ કાસોને અત્યારે પહોળી કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા હવે કાર્યરત કરી છે અને તમામ જે ઠેકે ઠેક સુધીની કાસો છે એટલે આ કાસનું પાણી સીધું વડોદરામાં એન્ટર ના થાય તે માટેના પ્રયત્નો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.